બીઝેડ ગ્રુપની વાતોમાં લોકો કેમ આવતા હતા, કયા એવા કારણો હતા કે જેના કારણે લોકો સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેમના એજન્ટ ઉપર આંધળો વિશ્વાસ કરતા હતા, આખી સ્કીમની મોડસ ઓપરેન્ડી શું હતી, આ તમામ બાબતો જાણવી ખૂબ જરૂરી છે. આ વિગતો જાણીને પણ આપ ચોંકી જશો. વૈભવી કાર્સનો શોખ, બાઉન્સર્સ સાથે એન્ટ્રી, જ્યાં જાય ત્યાં ભીડ, બીઝેડ ગ્રુપના સીઈઓ ભૂપેન્દ્રસિંહ ઝાલાની પોતાની અલગ દુનિયા છે. તેની આસપાસ રૂપિયાની લેલમ છેલ થતી હોય તેવી લાઇફસ્ટાઇલ દેખાય છે, અને આ બધું છેલ્લા 4 વર્ષમાં ભેગું કર્યું છે. વિચાર કરો કે 4 વર્ષમાં 6,000 કરોડ થી પણ વધુની લેવડ દેવડનો આરોપ. આપણે થતું હશે કે આટલી ઝડપથી તેનું કૌભાંડ કેમ પ્રસર્યું, કેમ લોકોને તેનામાં વિશ્વાસ આવતો ગયો, જીવનની મૂડી કેમ લોકો રોકવા લાગ્યા. આ 3 સવાલના જવાબમાં તેની લાઇફસ્ટાઇલ તો છે જ કે જેનાથી લોકો ઇમ્પ્રેસ થતા હતા, પરંતુ તે સિવાય હવે આપને બતાવીએ કે તે કઈ રીતે લોકોને ફસાવે. શરૂઆતની વાત કરીએ તો બીઝેડની શરૂઆત કોરોના કાળ બાદ થઈ. શરૂઆતમાં બિટકોઇનમાં રોકાણ કરવાની વાત કરી, લોકોને મોટા મોટા સપના બતાવ્યા, માર્કેટિંગ સાથે રોકાણકારોને આકર્ષવાની શરૂઆત થઈ. અહીંથી આ કંપની કામ કરવાનું ચાલુ કર્યું કે જ્યાં કોરોનામાં લોકોને બિટકોઇનમાં રોકાણ કરો અને કરોડપતિ બની જાઓ તેવી ઓફર્સ કરાઈ. તેની લાઇફસ્ટાઇલ જોઈને લોકોને લાગતું કે રૂપિયા તો વ્યવસ્થિત જગ્યાએ જ રોકી રહ્યા છે. જોકે જ્યારે તેને બિટકોઇનમાં રોકાણ મળવા લાગ્યું ત્યારે તેને લાગ્યું કે વેપારને વધારવા માટે સામાન્ય માણસોનું અંદર જોડાવવું ખૂબ જરૂરી છે, તેઓના રૂપિયા મળશે તો ધાર્યા કામ થશે, અને આ માટે તેણે નવી માયાજાળ રચી. લોકોને રૂપિયા ડબલ કરવાની લાલચ આવી. 5-7% માસિક વ્યાજની સ્કીમ રોકાણકારોને દર્શાવી, લોકોને આકર્ષવા માટે એજન્ટો રોક્યા. એજન્ટોને 1-2% રોકાણ સામે માસિક કમિશનની ઓફર કરી, 10 લાખના રોકાણ સામે વિદેશ ટૂરની ઓફર એજન્ટોને આપી. એજન્ટોને ટાર્ગેટ સામે લક્ઝુરિયસ કાર ગિફ્ટ આપી. આ તમામ બાબતોને લીધે એજન્ટો પણ લોકોમાં જઈ જઈને મહેનત કરતા અને રોકાણ લઈને આવતા. બીજી મહત્વની બાબત એ છે કે આરોપી શાતિર છે, તેને ખ્યાલ છે કે રાજકીય વગ પણ બતાવવી જરૂરી છે. તે ભાજપનો નેતા પણ છે અને સાથે મોટા સંતો અને નેતાઓના કાર્યક્રમો યોજીને લોકોને આંજી દેવાનો પ્રયાસ પણ કરતો હતો. તે પોતે રાજકીય આગેવાન હોવાનું કહીને એજન્ટો અને રોકાણકારો સમક્ષ એક માહોલ રચતો હતો. તેણે લોકસભા 2024માં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી, જોકે માહોલ નહીં જાણતા આખરે ઉમેદવારી પરત ખેંચી લીધી. આ તમામ બાબતોથી તે લોકોને ઇમ્પ્રેસ કરવાનો પ્રયત્ન કરતો. વાત આટલેથી અટકતી નથી, લોકોને ઇમ્પ્રેસ કરવાના ચક્કરમાં તે ઘણું બધું કરતો. ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ ખોલીને નવો વેપાર શરૂ કર્યો, ચાઇનીઝ ઇલેક્ટ્રોનિક્સને એસેમ્બલ કરી બીઝેડના નામે વેચતો. હિંમતનગર નજીકના ગ્રોમોર શૈક્ષણિક સંકુલ ખરીદવાનો માહોલ પણ તેણે સર્જ્યો હતો. સંપૂર્ણ પૈસા નહીં ચૂકવાતા જૂના માલિકોએ તેનો કબજો પરત લીધો. ભૂપેન્દ્રસિંહ ઝાલાની છેલ્લા 4 વર્ષની લાઇફસ્ટાઇલ એવી હતી કે જેમાં સામાન્ય માણસ અંજાઈ જાય. ઉપરથી એજન્ટોને એટલું બધું કમિશન આપી દેતો કે કોઈ પણ માણસ દિવસ રાત જોયા વગર બસ મહેનત કર્યા કરે. આમ કરતા કરતા છેલ્લા 4 વર્ષમાં તેણે આટલું મોટું સામ્રાજ્ય ઊભું કરી નાખ્યું. હવે આરોપી ફરાર છે, ત્યારે સૌથી મોટો સવાલ એ છે કે ક્યારે ઝડપાશે ભૂપેન્દ્રસિંહ ઝાલા. અવનીશ ગોસ્વામી, TV9, હિંમતનગર.